સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો સુરતમાં JEEનું પરિણામ છે તે જાહેર થયું છે. તો જાન્યુઆરીમાં આ પરીક્ષા છે તે લેવામાં આવી હતી, જેમાં સુરતના કૌશલ વિદ્યાભવનનો વિદ્યાર્થી ભુવા પ્રશિલને 99.92 PR રેન્ક મળ્યા છે. તો ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. કૌશલ શાળાના 10 વિદ્યાર્થીઓના 99+ PR રેન્ક મળ્યા છે. તો શાળામાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં JEEનું પરિણામ જાહેર થયું છે. જાન્યુઆરીમાં આ પરીક્ષા છે તે લેવામાં આવી હતી, જેમાં સુરતના કૌશલ વિદ્યાભવનનો ભુવા પ્રશિલને 99.92 PR રેન્ક મળ્યા છે. તો ફિઝિક્સમાં 100માંથી 100 તેને માર્ક્સ પણ મળ્યા છે. તો બીજી તરફ કૌશલ શાળાના 10 વિદ્યાર્થીઓના 99+ PR રેન્ક મળ્યા છે. તો પર્સન્ટાઇલ રેન્ક 99+ છે. શાળામાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ભવ્ય રીતે ઉજવણી કરી હતી. સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. JEEનું પરિણામ જાહેર થયું છે. કૌશલ શાળાના 10 વિદ્યાર્થીઓના 99+ પર્સન્ટાઇલ રેન્ક આવ્યો છે, જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. તો ભુવા પરિષદને 99.92 PR રેન્ક મળ્યા છે. શ્રેષ્ઠ કોલેજોમાં એડમિશન માટે થઈને દર વર્ષે JEEની પરીક્ષા લેવાતી હોય છે, ત્યારે જાન્યુઆરીમાં લેવાયેલી JEE પરીક્ષાનું પરિણામ જે છે તે જાહેર થયું હતું. ને ખાસ કરીને આ પરિણામ જે છે જોઈ શકાય છે, વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે અને આ પરિણામથી આ સુરતની જે કૌશલ વિદ્યાલય છે તેમાં જે વિદ્યાર્થીઓ છે ઉત્સાહમાં છે, કારણ કે આ શાળાનું પરિણામ જે છે તે ખૂબ સારું આવ્યું છે. અહીંના જે પ્રકારે જેમનું પરિણામ આવ્યું છે તે વિદ્યાર્થી ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરું છું. જે પ્રકારે પરિણામ આવ્યું છે, કઈ રીતનું પરિણામ છે અને કોને શ્રેય આપે? ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને આનો શ્રેય મારા માતા પિતા આચાર્યશ્રી તથા ટ્રસ્ટીશ્રી તથા તમામ શિક્ષકોને આપવા માગું છું, કારણ કે તેમનો સાથ છે તેના કારણે જ આવું રિઝલ્ટ આવી રહ્યું છે અમારું. કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે? રિઝલ્ટ ખૂબ સારું છે, પણ ધાર્યા કરતાં થોડુંક ઓછું પરિણામ આવ્યું છે. તૈયારીઓ કરી હતી ખાસ કરીને? તૈયારી તો આપણે જે પ્રમાણે કરી તે પ્રમાણે 4-5 કલાકનું વાંચન અને PYQ કરેલા હતા અને તે પ્રમાણેથી પરીક્ષા આપેલી હતી. શિક્ષક છે આપણી સાથે, એમની સાથે વાત કરું. સાહેબ, જે પ્રકારનું પરિણામ જાહેર થયું છે કેવું લાગી રહ્યું છે? પરિણામ તમારા ધાર્યા મુજબનું કઈ રીતનું પરિણામ છે અને કઈ રીતની તૈયારીઓ કરાવવામાં આવતી હતી? નામ હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન. વાત કરીએ JEE મેઇન સેશન 1નું આજરોજ પરિણામ જાહેર થયું છે. પરિણામ જોઈએ તો અમારી સ્કૂલનું પરિણામ ધાર્યા પ્રમાણે ખૂબ જ સારું છે. ટોટલ 118 વિદ્યાર્થીઓ JEE મેઇનની પરીક્ષામાં અપીયર કરેલા હતા, જેમાંથી 10 વિદ્યાર્થીને 99+ PR રેન્ક આવેલો છે અને આ ઉપરાંત 18 વિદ્યાર્થીઓને 98+ PR રેન્ક, 36 વિદ્યાર્થીઓને 95+ અને 50-1 જેવા વિદ્યાર્થીઓને 90+ PR રેન્ક આવેલો છે. એટલે ખૂબ જ સારું પરિણામ કહેવાય, એટલે કે લગભગ 50% જેવા વિદ્યાર્થીઓ છે કે જે 90+ PR રેન્કમાં છે. અને વાત કરીએ તો અમારા સ્કૂલમાં ફર્સ્ટ નંબર ભુવા પ્રશિલ કે જેનો 99.91 PR, 91.89, એટલે કે 92 જેવો 99.92 PR રેન્ક પ્રાપ્ત કરેલો છે. અને ફિઝિક્સમાં જે ખૂબ જ અઘરો વિષય કહેવાય એમાં 100માંથી 100 PR રેન્ક મેળવેલા છે. એટલે તમામ બાળકોને, વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને ખાસ અમારા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આવું ને આવું JEE મેઇન સેશન 2 અને બોર્ડની પરીક્ષામાં પણ રિઝલ્ટ મેળવે એવી શુભેચ્છા. ચોક્કસથી, જે પ્રકારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે, આ પરિણામને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે તે ખુશ જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર માહોલ જોવા મળી રહ્યો છે તે સમગ્ર માહોલ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તેમાં ખુશ જોવા મળે છે. ખાસ કરીને શાળા પરિવાર જે છે તેમની જે તૈયારીઓ છે તે રંગ લાવી છે અને ખાસ તો સુરતની આ જે કૌશલ શાળા છે તેમાં 99+ જે રેન્ક સાથે જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે. એટલે કહી શકાય કે શાળા પરિણામનું સારાનું જે એકંદરે પરિણામ છે તે ખૂબ જ સારું આવ્યું છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે. કેમેરામેન કેસી વગાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.